કટિબદ્ધ. નગર અધ્યક્ષાએ વ્યક્ત કરી આભારની લાગણી. સેનિટાઇઝેશન માટે મશીન ખરીદવાનું કરાયું આયોજન. આપણે અત્યારે કોરોનાના વાયરસથી આખા વિશ્વને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને પોતાના જીવ બચાવવા માટે જે પણ પ્રયત્નો કરવા પડતા હોય એ બધા કરે છે, ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા પણ સેનિટાઇઝન કરવામાં તો આવ્યું, આપણા ફાયર ફાઇટરથી પણ કરવામાં આવ્યું, પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં ફાયર ફાઇટર પહોંચી શકે નથી દવા છાંટવા માટે, તો એના માટે બીજા નાના મશીનોની પણ જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા પણ બીજા નવા મશીનો વસાવવાનું આયોજન કરેલું છે કે જેથી અત્યારે તો આપણે ખૂબ જ ઉપયોગી થાય અને જ્યારે પણ જ્યાં પણ જરૂર હોય ત્યાં આપણે એનાથી દવા છાંટી શકીએ. કેમકે આટલા વખત જે હતા એ ખેડૂતો ન હતા અને જ્યારે ખેડૂતો આપણી પાસે મોકલે ત્યારે થતું હતું, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું એ ખેડૂતોનો કે એમણે પોતાના જે પણ મશીનો હતા એ અમને આપ્યા છે, એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. કેમકે એમણે પોતાના ખેતીના કામમાંથી બાકાત રાખી અને અહીં અમને પ્રોવાઈડ કર્યા હતા, પણ ખેતીના કામ માટે પણ એ લોકોને પાછા લઈ જવા પડે એ બહુ જરૂરી છે અને એમનો ખૂબ ધન્યવાદ કે 12 થી 15 એમનો ટ્રેક્ટર ફાળવ્યા. ખાસ કરીને RSSમાંથી વિવેકભાઈએ આ બધી મહેનત કરી અને તેઓ હજી પણ પ્રયત્ન કરી રહ્યા છે કે આપને મળે, પણ જો એની કન્ટિન્યુટી જળવાઈ રહે તો જ આ કામ શક્ય બને અને એકસાથે બધી જગ્યાએ ભુજમાં દરેક વિસ્તાર આપણે સાચવી શકીએ. એટલે ભુજ નગરપાલિકા દ્વારા એના એક ભાગરૂપે નવા 2 મશીનો લેવાનું આયોજન ઘડાઈ રહ્યું છે અને એ મશીન જ્યારે આવી જશે ત્યારે અત્યારે તો આપણે ઉપયોગી થશે ને, દરેક વિસ્તારમાં આપણે એનો ઉપયોગ કરીને સેનિટાઇઝ કરી શકીશું અને નાના નાના વિસ્તાર છે કે સ્લમ વિસ્તાર છે કે જ્યાં આ મશીનો પહોંચી શકે એવા છે તો આખે આખું બહુ સેનિટાઇઝ થશે અને આપણે જે પણ સ્વચ્છતા જાળવવાની છે એ જાળવીશું. અત્યારે સ્વચ્છતા માટે પણ ટીમ કાર્યરત છે, એના દરેક આપણા કર્મચારીઓ છે એને ગ્લોવ્સ માસ્ક આપવામાં આવેલા છે અને સાથે સાથે ગોદાવરીબેન તરફથી એમને ચાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે કે એ લોકોની સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીની ડ્યુટી હોય છે, એ દરમિયાન એ તેમને પણ થોડી રિફ્રેશમેન્ટ થવાની જરૂર પડે, તો એ ચાયનું વિતરણનું પણ આજે ગોઠવી લેવામાં આવ્યું છે, કાલે પણ આપવામાં આવી હતી અને આજે તો નગરપાલિકાની ગાડીથી જ જ્યાં જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમને ત્યાં જ ચા પહોંચાડવામાં આવી છે અને જ્યાં સુધી આ લોકડાઉન રહેશે ત્યાં સુધી આ ચાની સેવાઓ પણ એના માટે ચાલુ રહેશે. ઘણા બધા વિસ્તારો અમે કાલે જાતે ચાનું વિતરણ કરવા ગયા હતા કે મજૂરો ખૂબ જ મહેનત કરી રહ્યા છે. ભુજ નગરપાલિકાના જેટલા પણ કર્મચારીઓ છે એમને પણ હું અત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ ને અભિનંદન આપું છું કે તેમણે પણ પોતાની જાતની પરવા કર્યા વગર આ એક સેવાનું કાર્ય આદર્યું છે અને તેમને હું ફરી ફરી વિનંતી કરીશ કે તેઓ આ કામ જરૂરથી કરે. એમની પૂરેપૂરી કાળજી નગરપાલિકા દ્વારા લેવામાં આવશે, એમને જે પણ તકલીફો છે દૂર કરવામાં આવશે. દરેક કર્મચારીઓને પણ કીટનું વિતરણ કરવામાં આવેલું છે, રાશનની કીટનું. એ લગભગ 350 કર્મચારીઓ આપણા સફાઈના છે એ દરેક કર્મચારીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે અને જે 3 દિવસે આપણે માસ્ક બદલવાના હોય એ રીતે એને માસ્ક અને મોજા પણ બદલાવીને આપી રહ્યા છીએ. ત્યારે જુદી જુદી સંસ્થાઓ દ્વારા કે વ્યક્તિગત ધોરણે પણ અમારી પાસે રજૂઆતો આવી છે કે અમે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ. તો એક ભાઈએ આજે મને સવારના જ ફોન કર્યો હતો કે આ સેનિટાઇઝન તમે કરો છો એમાં અમને મદદરૂપ થવું છે, તો આવી બીજી પણ જે સંસ્થાઓ હોય કે બીજા જે વ્યક્તિગત આ રીતે હેલ્પ કરવા માંગતા હોય તો તેઓને હું અહીંથી આવકારું છું અને એ આવકારથી જ તેમને તેમના હૃદયમાં પણ ભુજ વસેલું છે અને લોકોની સુખાકારી વસેલી છે, લોકોનું હેલ્થ વસેલું છે. ઘણી જ બધી આવી રજૂઆતો અમારી પાસે આવે છે ને અમે આને માટે ઘણા બધા પ્રયત્નશીલ છીએ. કાલે સચિનભાઈ ઠક્કરનો પણ એક 2 દિવસ પહેલાં ફોન આવ્યો હતો કે બેન લેવા પટેલની જે હોસ્પિટલ છે એ નોન કોવિડ માટે રાખવામાં આવે, તો એના માટે પણ અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી કે આ રીતે કરવામાં આવે, તો આજે આ કામ થઈ પણ ગયું છે અને ભુજ નગરપાલિકા
સંપૂર્ણ રીતે જાગૃત છે. અમે અમારો કિંમતી સમય, અમે અત્યારે નથી સમજતા કે અમારો સમય અમારે ઘર માટે ફાળવવો છે. અમે સતત પબ્લિકની વચ્ચે રહ્યા છીએ, કેવળ જમવા માટે કે રાતના વિસામા માટે અમે ઘરે છીએ. બાકી સવારના 9-10 વાગ્યાથી અમે આ સતત કામમાં લાગેલા છીએ. દરેક કાઉન્સિલરો પણ પોતાની રીતે થોડી ઘણી મહેનત કરતા હોય છે. હું અહીંથી લોકોને એક અપીલ કરું છું કે વડાપ્રધાનશ્રીએ જે જાહેરાત કરી છે કે લોકડાઉન છે તો ઘરમાં રહો, કોઈ પણ રોડ પર ના આવે. જે અહીં નગરપાલિકા તરફથી જે લોકોને જરૂરિયાતમંદ છે એમને જેને ફોન કરેલો છે નગરપાલિકામાં અથવા તો પોલીસ સ્ટેશનમાં કે ગમે ત્યાં કે અમને જરૂરિયાત છે, અમને કીટની જરૂર છે કે અમને દવાની જરૂર છે, તો આજથી નગરપાલિકાના કર્મચારીઓ એ દવા પહોંચાડવા, એમને જરૂરિયાતની વસ્તુ પહોંચાડવા માટે પણ નીકળ્યા છે. અને આ કામ જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. હું એવા બધા કર્મચારીઓને પણ અભિનંદન આપું છું કે જેમણે આ બધા કામમાં પોતાની જાત જોડી છે. આ રીતે નગરપાલિકા ખૂબ જ મહેનત કરી રહી છે અને પ્રધાનમંત્રી શ્રી સાથે અમે સંમત છીએ કે જો આપણે આવું કરશું તો આપણે કોરોનાને હરાવી શકીશું. આપણે બધા ભેગા મળીને કોરોનાને હરાવીએ અને આપણે સ્વાસ્થ્યનું જંગ જીતીએ.